नमस्कार विद्यार्थी मित्रों, મારે YouTube ચેનલ ની અંદર તમારો હાર્દિક સ્વાગત છે। છેલ્લા લેક્ચર ની અંદર આપણે અભ્યાસ કરેલો છે માસ્ટર ગેમ 1 કે જેની અંદર મિશ્ર ટુકા લાટકા હતા। હજી પણ આગળ જઈએ આપણે માસ્ટર ગેમ 2। આ વિડિયો નું નામ આપેલું છે માસ્ટર ગેમ 2। કઈ રીતે નામ આપેલું છે ચલો જોઈએ। મિશ્ર દાખલા આપેલા છે માસ્ટર ગેમ નંબર 2 અને એની અંદર ભાગ હશે ભૂલ સુધારણા। હવે ભૂલ સુધારીને આપણે દાખલો ગણવાનો હોય તો એ કઈ રીતના પૂછાય છે ને કઈ ચલો જોઈએ। એની અંદર એક આપણને ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 28। એક શિક્ષણવિદે મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયાના વપરાશ અને પરિણામના વચ્ચે સંબંધ જાણવા એક પ્રયોગ કર્યો। ચલો સોશિયલ મીડિયાની વાત આવી એટલે એના પરથી હું તમને એક વાત કહી દઉં કે સોશિયલ મીડિયા એટલે કે ભાઈ તમે જેમ બને તેમ માહિતી તમે શેર કરો, જેના કારણે એકબીજા સુધી માહિતી પહોંચતી રહે। અત્યારે યુટ્યુબની અંદર એવા ઘણા બધા વિડીયો છે જે તમને ઉપયોગી છે, એ વિડીયો આપણે જોઈ લઈએ છીએ। ફરી પાછું એને સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક નથી કરતા, સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરીને બાજુમાં તમને એક ઘંટડી દેખાશે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે ઓલ કરશો, એની અંદર ઓલ બટન હશે એના ઉપર ક્લિક કરશો એટલે નવો જે વિડીયો મુકાયેલો હોય એ આપણા સુધી પહોંચતો રહે। નહીં તો થાય એવું કે ભાઈ આપણે વિડીયો મુકેલો હોય, બરાબર, ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ કોઈ એક વ્યક્તિએ વિડીયો મુકેલો છે અને એ વિડીયો આપણે ખૂબ જ ગમી ગયેલો હશે, લાઈક પણ કરી દીધો, ફરી એ નવો વિડીયો કંઈક મૂકશે તો એને જો લાઈક કરેલો નહીં હોય તો એ આપણને યુટ્યુબની અંદર મળશે નહીં, કારણ કે અત્યારે ઘણા બધા વિડીયો છે એ યુટ્યુબ ઉપર અપલોડ થાય છે અને એકબીજા માહિતી પહોંચાડે છે। તો એ જ રીતના હોય છે તો અહીંયા સોશિયલ મીડિયા માટે એક પ્રયોગ કરવામાં આવેલો છે, તે માટે પસંદ થયેલા 10 વિદ્યાર્થીઓના સમૂહમાં તેઓએ છેલ્લા અઠવાડિયામાં મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા પર ગાયેલો સમય એટલે કે એને નામ આપેલું છે એક્સ કલાકની અંદર અને પછી તરત લેવાયેલા 50 ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણ વાય પરથી નીચેના પરિણામો મળેલ છે। સિગ્મા એક્સ બરાબર આવેલો છે 133, સિગ્મા વાય બરાબર 220, સિગ્મા એક્સ નો વર્ગ બરાબર 2344, સિગ્મા વાય નો સ્ક્વેર બરાબર 6500 અને સિગ્મા એક્સ વાય બરાબર 3500। પાછળથી માલુમ પડ્યું કે એ એક્સ અને વાય ના અવલોકનની એક જોડ 15 અને 25, 15 એટલે ચલ એક્સ અને 25 એટલે ચલ વાય ને બદલે 13, 20 લેવાઈ ગઈ છે। ચલો કેટલી લેવાઈ ગઈ છે? 13, 20 લેવાઈ ગઈ છે। તો આના પરથી તો આપણે બે પહેલા નક્કી કરવું પડશે કે સાચી કિંમત કઈ છે, ખોટી કિંમત કઈ છે અને આ પરથી સહસંબંધાંકની સાચી કિંમત શોધો। ચલો અહીં આપણને એન બરાબર 10 આપેલો છે, સિગ્મા એક્સ બરાબર 133, સિગ્મા વાય બરાબર 220, સિગ્મા એક્સ નો વર્ગ બરાબર 2344, સિગ્મા વાય નો વર્ગ બરાબર 6500 અને સિગ્મા એક્સ વાય બરાબર 3500। ચલો અહીંયા ખોટી જોડ આપણી બની 13, 20, જેને ચલ એક્સ વાય કીધેલો છે, સાચી જોડ આપેલી છે 15, 25 એટલે પણ ચલ એક્સ વાય। ત્યાર પછી આપણે જોઈએ સુધારેલી કિંમત, સુધારેલી કિંમત આપણને કઈ રીતે મળે છે? તો એનું સૂત્ર એક બનેલું છે કે ભાઈ સુધારેલી કિંમત બરાબર ખોટી કિંમત, જે ખોટી કિંમત આપેલી હોય તે માંથી ખોટું અવલોકન જે હોય તે બાદ કરવાનું ને પ્લસ સાચું અવલોકન, આ એનું સૂત્ર હશે। વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે આપણે બધી કિંમતો મેળવતા જઈએ। પહેલી કિંમત મેળવીએ સિગ્મા એક્સ બરાબર 133, ખોટી કિંમત, રેડી, 133 આપેલી છે, માઇનસ ખોટું અવલોકન કેટલું છે એનું 13, ખોટી જોડની અંદર જો પહેલું 13 આપ્યું, પ્લસ સાચો અવલોકન કેટલું છે 15, તો નવી જે આપણને સુધારેલી કિંમત મળશે 135। ત્યાર પછી બીજું લઈએ સિગ્મા વાય, વાય ની કિંમત આપેલી છે 220, એમાંથી ખોટી કિંમત કેટલી છે 20, માઇનસ કરી સાચી કિંમત કેટલી છે 25, પ્લસ કરી, તો વિદ્યાર્થી મિત્રો સિગ્મા એક્સ નો વર્ગ, હવે જો એક્સ નો વર્ગ થયો એટલે હવે વર્ગ કરવાનો છે, 2344 ખોટી કિંમત માઇનસ ખોટું અવલોકન, ખોટું અવલોકન કેટલું 13, એક્સ નો વર્ગ લીધો એટલે અહીંયા બધાના વર્ગ થશે 13 નો વર્ગ પ્લસ સાચો કિંમત 15, 15 નો વર્ગ, 2344 માઇનસ 169 પ્લસ 225 એટલે એનો જવાબ આવશે 2400, અહીંયા જો કૌંસમાં લખી દીધો વર્ગ પ્રમાણે છે।
ત્યાર પછી એ રીતના સિગ્મા વાય સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર બરાબર 6500 માઇનસ 20 નો વર્ગ પ્લસ 25 નો વર્ગ, 6500 માઇનસ 400 પ્લસ 625 બરાબર 6725 વર્ગ પ્રમાણે છે. ત્યાર પછી સિગ્મા એક્સ વાય એટલે ચલ x અને y નો બંનેનો શું હોય ગુણાકાર હોય, તો હવે ગુણાકાર કરવાનો. સિગ્મા એક્સ વાય 3500 ખોટી કિંમત તો આપેલી છે, માઇનસ 13 ગુણ્યા 20 x અને y નો ગુણાકાર પ્લસ 15 ગુણ્યા 25 x અને y નો ગુણાકાર. 3500 માઇનસ ખોટી ખોટો લખનની કિંમત કેટલી છે 260 પ્લસ સાચાની 375 બરાબર 3615. ચલો કિંમત હવે બધી મળી ગઈ એટલે એક સૂત્ર મૂકી દઈશું કે r બરાબર n સિગ્મા x y માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર, બીજા વર્ગમૂળની અંદર n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y આખાનો સ્ક્વેર. ચલો r બરાબર 10 સિગ્મા x y કેટલો મળેલો છે 3615. હવે બધી નવી કિંમત લેવાની છે, માઇનસ સિગ્મા x 135 સિગ્મા y 225 છેદમાં n 10 સિગ્મા x નો વર્ગ સુધારેલો કેટલો 2400 માઇનસ 135 નો વર્ગ, બીજા વર્ગમૂળની અંદર 10 6725 માઇનસ 225 નો વર્ગ. આગળ જઈએ, ઉપરનો પહેલો ગુણાકાર 36 150 માઇનસ 135 225 નો ગુણાકાર 30 375 2400 ગુણ્યા 10 એટલે 24000 માઇનસ 135 નો વર્ગ એટલે 18225, બીજા વર્ગમૂળની અંદર 67250 માઇનસ 225 નો વર્ગ આવશે 50625. બધાની બાદબાકી કરેલી છે, ઉપરની બાદબાકી થઈ 5775, પહેલા વર્ગમૂળની અંદર 5775 બીજા વર્ગમૂળની અંદર 16625. ત્યાર પછી નીચેનાનું આપણે વર્ગમૂળ કાઢીશું, 5775 એમનું રહેશે, નીચેનાનું વર્ગમૂળ કાઢ્યું 75.99 ગુણ્યા 128.94 અથવા તો બંનેનો ગુણાકાર કરીને પછી વર્ગમૂળ કાઢો તો પણ એ જ છે બરાબર 5775 છેદમાં 9798.15, આર બરાબર 0.59. આ છે ઉદાહરણ નંબર 28. વિદ્યાર્થી મિત્રો, આ આપણો માસ્ટર ગેમ નંબર 2 ભૂલ સુધારણા. ચલો હજી પણ થોડુંક ફેરફાર હોવું જોઈએ કે હવે કેવી રીતના પૂછાય છે. સ્વાધ્યાય બે ની અંદર વિભાગ નંબર એફ એમાં દાખલા નંબર 9 આપેલો છે, એમાં કંઈક સુધારો કરેલો છે, કઈ રીતના સુધારો છે ચલો જોઈએ. એની અંદર બે ચલ ફુગાવો એક્સ અને એનો વ્યાજ દર વાય આના માટેની માહિતી આપેલી છે. એન બરાબર આપણને 50 આપી દીધેલો છે, સિગ્મા એક્સ બરાબર 500 આપેલો છે, સિગ્મા વાય બરાબર 300 આપેલા છે, સિગ્મા એક્સ નો વર્ગ બરાબર 5450 આપેલો છે, સિગ્મા વાય સ્ક્વેર બરાબર 2000 આપેલો છે અને સિગ્મા એક્સ વાય બરાબર 3090. પાછળથી જાણવા મળ્યું કે અવલોકનની એક જોડ 10-6 હતી, એટલે કે એક્સ અને વાય ભૂલથી વધારાની લેવાઈ ગઈ હતી, એટલે આ જે 50 અવલોકનો છે એમાં એક વધારાની લેવાઈ ગઈ છે. આ અવલોકનની જોડની માહિતીમાંથી કાઢીને સહસંબંધાંકની કિંમત શોધો. ચલો દાખલાની અંદર ફેરફાર થયો, જો એક જ અવલોકનની જોડ ભૂલથી લેવાઈ ગઈ છે અને એ કાઢી નાખવાની કીધી છે, બાજુમાં ઉદાહરણ નંબર 28 આપેલું છે એની અંદર જુઓ, છેલ્લેથી બીજી લીટી, પાછળથી માલુમ પડ્યું કે એક્સ અને વાયના અવલોકનની એક જોડ 15-25 ને બદલે 13-20 લેવાઈ ગઈ, એટલે ખોટી લેવાની થી ને એક સાચી લેવાની, અહીંયા ખોટી જ લેવાની છે એટલે ખોટી છોડને શું કરવાનું છે બાદ કરવાનું છે, એટલે આપણે એન ઘટશે. આ માટે એન બરાબર 50 માઇનસ 1 એક જોડ આખી ગઈ એટલે 49, સિગ્મા એક્સ બરાબર 500 માઇનસ 10 490, સિગ્મા વાય બરાબર 300 માઇનસ 6 294, સિગ્મા એક્સ નો વર્ગ બરાબર 5450 માઇનસ 10 નો વર્ગ બરાબર 5350, સિગ્મા વાય સ્ક્વેર બરાબર 2000 માઇનસ 6 નો વર્ગ બરાબર 1964, સિગ્મા એક્સ વાય બરાબર 3090 માઇનસ 10 ગુણ્યા 6 બરાબર 3030. જો અહીંયા બધામાંથી અવલોકન બાદ જ થશે, અહીંયા સુધારેલી કિંમત બરાબર ખોટી કિંમત માઇનસ ખોટો અવલોકન આવશે, સાચો અવલોકન આવશે નહીં, કારણ કે આમાં સાચો અવલોકન લેવાનો નથી કીધું, આ જે ખોટો અવલોકન છે એ બાદ જ કરવાનું કીધું છે, એટલે આપણે બાદબાકી કરીશું.
બસ એકલો આ ફેરફાર છે. ચલાવીશું સૂત્ર છે આપણું આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય. પહેલા વર્ગમૂળની અંદર એન સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ, બીજા વર્ગમૂળની અંદર એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય આખાનો સ્ક્વેર. ચલો સૂત્ર પ્રમાણે કિંમત મૂકતા જઈએ. પહેલાની કિંમત આવશે 49, નવું છે એટલે એન બરાબર કેટલા લેવાના આવશે 49. 3030 માઇનસ 490 ગુણ્યા 294. પહેલા વર્ગમૂળની અંદર 49 ગુણ્યા 5350 માઇનસ 490 નો વર્ગ, બીજા વર્ગમૂળની અંદર 49 1964 માઇનસ 290 આખાનો સ્ક્વેર. પહેલાનો ગુણાકાર 148470 માઇનસ 144060. પહેલા વર્ગમૂળની અંદર 262150 માઇનસ 240100. બીજા વર્ગમૂળની અંદર 96236 માઇનસ 86436. બધાની બાદબાકી કરી 44 10 6 22 0 50. પહેલા બીજા વર્ગમૂળની અંદર 9800. નીચેનાનો વર્ગમૂળ કાઢી શકો અથવા તો બંનેનો ગુણાકાર. બંનેનો ગુણાકાર કરવામાં આવેલો છે 44 10 ભાગ્યા, હવે નીચેનાનો વર્ગમૂળ કરેલું છે 44 10 ના છેદમાં 14700. ભાગાકાર કર્યો, જવાબ આવશે આર બરાબર 0.3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આર્ની કિંમત મળેલી છે. તમે આ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. જો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેના કારણે નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની માહિતી તમારા પહોંચતી રહે. જય હિન્દ.